નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? કમેન્ટ કરીને જરૂર બતાવો. હવે આજનો વિડીયો છે, જો કે તમે લોકો ટાઇટલ ને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે શેનો છે, ભાજીકોણનો છે. તો તમે યુટ્યુબ ગમીને સર્ચ કરીને જોઈ લેજો, તમને ક્યાંય ભાજીકોણનો વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે, કે ભાજીકોણની રેસીપી પણ તમને લોકોને જોવા નહીં મળે. અને હવે તમે મોસમ જો, વાદળા જો, એકદમ થઈ ગયા કમ્પ્લીટ. ત્યાં હું ટેસ્ટ કરી શકું ભાજીકોણનો, ન કરી શકું કાંઈ નક્કી ન કહેવાય, કારણ કે હું આખો શ્રાવણ મહિનો રહું છું, એટલે ખાઈને મારે પાણી પીવાતું જોઈએ, એટલે પાણી પીવું પડે, એટલે નકર શ્રાવણ મહિનો તૂટી જાય. એટલે હવે જોઈ ત્યાં ટેસ્ટ કરી હગી કે ઘરે કરી હગી. અને હા, હજી એક વાત કે મારો વિડીયો 3:30 વાગે જ્યારે પણ મૂકવાનો હોય છે ત્યારે ચેનલમાં આવી જાય, એટલે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો કે સૌથી પહેલાં તમે લોકો જોઈ શકો મારો વિડીયો. આવા તો અહીંયા ચાલુ જ રહે રોડ ઉપર. અને હવે જાય આપણે તો ગાઈસ, ફાઇનલી અત્યારે હું હવે પહોંચી ગયો છું મનોજભાઈ ભાજીકોણ વાળા છે ત્યાં. મનોજભાઈ કેમ છો? તો ભાજીમાં કોણમાં શું છે? ભાજીકોણમાં કેવી રીતના તમે કરો છો એ કહો તમે અમારા મિત્રોને. અને બીજું બસ ગ્રેવી કરવાની, ટૂંકમાં ભાજીમાં કરે એવી જ ગ્રેવી કે એથી અલગ હોય? એથી અલગ એવું. અને ભાજીકોણમાં તમે બીજું શું શું નાખો? શિંગદાણા, સેવ. આ રસો પણ નાખો છો તમે? નહીં, રસો નહીં. એવું છે. ભાજીકોણ સિવાય તમે બીજું કંઈ? દાબેલી. પછી બસ ત્રણ આઈટમ. અને તમારે અહીંયાનો ટાઈમ શું છે અહીંયા આવવાનો? તમારે 6 વાગે. 6 થી 7 ને? 6 થી 7. અને તમારે 10 તો 7 8 કેવો તહેવાર હોય તો 10 વાગ્યા લગીન હોય સાંજના, 6 થી 7:30 લગીન તમે ક્યારે પણ આવી શકો છો. મનોજભાઈ અહીંયાનું એકવાર તમે એડ્રેસ કહી દો કે પ્રોપર જગ્યા કઈ જગ્યાએ તમે ઊભા રહ્યો છો. તમે જોઈ શકો છો આ મેઇન રોડ આવે અહીંથી, ત્યાં અહીંયા ચોક છે, આ ચોકની સામે તમે અહીંયા મનોજ ભાજીકોણ વાળા જોવા મળશે તમને. આ છે મનોજભાઈના મોબાઈલ નંબર, તમે લોકો ફોન કરીને પણ આવી શકો છો. અને મનોજભાઈ અહીંયા ભાજીકોણનો ભાવ 25 રૂપિયા, એક કોણના 25 રૂપિયા, અને દાબેલી 15 રૂપિયા, દાબેલી 15 રૂપિયા, ફેરના 20 રૂપિયા. અને તમે લોકો સ્ટ્રીટ ફૂડ જોતા જશો મોબાઈલમાં, તમે લોકોને યુટ્યુબમાં ફેસબુકમાં આવતું જશે, પણ તમે સ્ટ્રીટ ફૂડમાં તમે જોઈ શકો ચોખ્ખાઈ એક મેઇન વસ્તુ છે. અને અહીંયા તમે જુઓ મનોજભાઈ અહીંયા ચોખ્ખાઈ જીરીકઈ પણ કાંઈ માખી કે એવું કંઈ જોવા ના મળે તમે. મનોજભાઈ તમે ભાજી ઘરેથી બનાવીને લઈ આવો છો કે અહીંયા આવીને બનાવો છો? વઘાર મારું, બાકી વઘાર ઘરે કરી આવો. ઓકે. હવે તમે જોઈ શકો છો અહીંયા એક ભાઈ ખાય, કેવો લાગ્યો તને ભાજીકોણ? ખાવું હોય તો અહીંયા અવાય કે ન અવાય? ભાઈ તમે લોકો આવો એકવાર ટેસ્ટ કરી જુઓ. તમે લોકો તમને યુટ્યુબમાં કે ફેસબુકમાં મેં તમને આગળ કીધું કે ભાજીકોણનો વિડીયો તમને ક્યાંય જોવા જ નહીં મળે, એવી રીતના અહીંયા ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ, એ ભારતમાં પહેલી વાર તમને ભાજીકોણ જોવા મળશે અહીંયા. ભાઈ તમે અહીંયા જગ્યાએ કેટલા વર્ષોથી ઊભા રહ્યો છો? મારા 8 વર્ષ. અહીંયા 8 વર્ષથી ઊભા રહ્યો છો? ઓકે. અને મનોજભાઈ આપણે યુટ્યુબમાં કે ક્યાંય આવી રીતના ભાજીકોણનું ક્યાંય જોવા નથી મળતું, તમને શું જોઈને આ કરવાનું તમને મનમાં થયું? મને એવી ઈચ્છા થઈ કે આપણે ઘરનો ધંધો કરો, સારું ખવડાવ ગામને. ઓકે. કંઈક નવું લઈ આવવું આપણે માર્કેટમાં, નવું લઈ આવવાનું, બાકી બધી વસ્તુ મળે છે, આ નથી મળતી, આપણે એ બનાવી. ઓકે. તો તમે લોકો આવું નવું નવું જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. તો આપણો ભાજીકોણ તૈયાર થઈ ગયો છે, એકવાર ટેસ્ટ કરી જોઈ બેસીને, પછી તમને લોકોને કહી. તો આ રહ્યો આપણો ભાજીકોણ.
ભાજી કોને એક નંબર છે. આમાં તમને ભાજીમાં પાઉંભાજીની ભાજી હોય એના કરતાં થોડોક અલગ ટેસ્ટ જોવા મળશે. માથે આ તમે જુઓ સેવ ડુંગળીને મસાલા સિંગ પણ નાખેલી છે, એનો તમને અલગ જ સ્વાદ આવશે. કંઈક તમને મજા આવશે ખાવાની. અને તમે એકવાર જરૂર આવો. તમે મેઇન રોડ છે આવડા જેતપુરથી જે ધોરાજી જેતપુર હાઈવે, એમાં પેટલા અંદર આવતા તમને આ ચોક જોવા મળશે. ચોકમાં જ છે આમ, પાટપીપળા રોડ જાય અને આમ પાછો આ સીધો જેતપુર રોડ જાય, ત્યાં તમને ચોકમાં જ જોવા મળશે મનોજભાઈ ભાજી કોને. આગળ હું તમને બહારથી પણ રેકડી બતાવું. તો હું એક જ આઈનો વખાણ નથી કરતો, તમે મારી બાજુમાં બેઠા એ અંકલનો પણ તમે રિવ્યુ સાંભળો. કેવો લાગ્યો તમને? કોણ મજા જ આવે એમ. ખાવું હોય તો હવે અહીંયા આવી જાઓ એકવાર. અને અહીંયા તમે જોઈ શકો છો આખો કોણ ભાજીનો ભરેલો, ઉપરથી છે નીચે લગીને. તમને કોઈને એવું વેમ હોય કે અડધો ઉપરથી જઈ છે ભરેલું, તો એવું કંઈ નથી અહીંયા. મનોજભાઈ અહીંયા એક વ્યક્તિ ઘણી વાર એવું હોય કે વધારે વધારે કેટલા ખાઈને અહીંથી ગયા છે? એક જણો ત્રણ ખાઈને ગયો. એક જણો ત્રણ ખાઈને ગયો છે. અને અહીંયા પાર્સલની સુવિધા છે? હા, પાર્સલની પણ અહીંયા સુવિધા છે. તમે લોકોને પેક કરીને લઈ જાઓ હોય તો પણ પાર્સલ ઘરે જઈને ખાઈ શકો છો. અને મનોજભાઈ અહીંયા તમે હજી કોણ આપ્યો એ કોણ, તમે રેડીમેડ લ્યો છો કે ઘરે બનાવો છો? રેડીમેડ લ્યો છો. ઓકે, એટલે એ શેમાંથી બનતો હોય કોણ? મેંદાન લોટમાંથી. ઓકે, તો હું પણ કોણ ઘરે લઈ જવાનો છું, એટલે કે ઘરના પર લોકો પણ ટેસ્ટ કરી જોવે એટલા માટે. તો તમે જુઓ પાર્સલની સુવિધા કેવી રીતના છે અહીંયા. આપણી ભાજી તૈયાર થાય છે. આજે કોણ તમે એને ભાજી એમાં ને ભરવાની એની સ્ટાઇલ જોવો. તમે એકાએ ત્રણ કોણ હાથમાં રાખીને એક અલગ બાંધો ને બે ભેગા બાંધો. ઓર્ડર લઈ છે આપણે લગ્નમાં. અને તમે મનોજભાઈ લગ્ન પ્રસંગમાં પણ ઓર્ડર લે છે? બે ત્રણ દી તમે અગાઉ કહી દો, તમે ફોન કરીને જો આ રહ્યા એના નંબર, તમે લોકો એને ફોન કરીને કહી દો. પાર્સલ પણ તૈયાર થઈ ગયા છે, પાર્સલ આપણા તૈયાર થઈ ગયા. ઘરે જઈને ટેસ્ટ કરવાના છે બધાય. તો આ વિડીયોને અહીંયા જ આપણે બંધ કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. અગર અને ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. શું કહો મનોજભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડે? હા, કરવું પડે. અને તમે લોકો અહીંયા આવીને એકવાર ભાજી કોણ ટેસ્ટ પણ કરી જુઓ. હજી હું તમને એડ્રેસ કહી દઉં કે આ જેતપુરવાળો રોડ છે એ સીધો આવે જેતપુર અને ધોરાજીવાળો હાઈવે, એ પેટલાની અંદર આ ચોકમાં તમને મનોજ ભાજી કોણ બાળા જોવા મળશે. સાંજે 6-7 અને તહેવાર ઉપર 6-10 વાગ્યા સુધી ખુલ્લું હોય. તમે ગમે ત્યારે પણ આવી શકો છો.